सब्सक्राइब करो आ चैनल ने। અરે હું બાપુ, બીજું તો રાજ આપુ, અને ખીજું તો ગરદન કાપુ. અરે હાઈટ લાલા ભિખારી, ભૂલી ગયો એ દિવસો જયારે રોડ ઉપર ચણા મમરા વેચતો હતો? અરે મેં તને મમતા એન્ડ મમતા કંપની નો માલિક બનાવીને અત્યારે તને આવડો મોટો શેઠ બનાવ્યો છે, સમજ્યો? અને તું મને બરબાદ કરવા નીકળ્યો છે? અરે હું તને એવો બરબાદ કરીશ ને એવો બરબાદ કરીશ. અરે સાંભળ, મેં શરૂઆત કરી દીધી છે, તારા ભાઈ ની દુકાન લૂંટી લીધી છે. એ તારી કાળી લુંગી માં પુંગી ના વગાડો ને તો મારું નામ જય. સારું રાખ, બહુ માર કાઢી છે. અરે જુઓ હોમા, ટેક ધીસ. શું છે આ બધું? રૂપિયા રૂપિયા. આ તમે જે ઘરે હાર દોરા બનાવો છો ને એ બંધ કરો. અરે મેં તમારી લાઈફ બનાવી દીધી છે, માર્કેટમાં એક સરસ મજાની દુકાન લઈ લીધી છે તમારા માટે. મને નહીં, આ તમારા લાડકાને આપો. હા લાવ લાવ. હા થેન્ક યુ મામી. હા મામાને મારી બહુ ચિંતા છે. નહીં તો ભાઈ, પોલીસ શોધી રહી હતી તને. ત્યાંની હિંમતનગર ની કે મેહોણા ની પોલીસ? એટલે પોલીસ. તને આ બધું મજાક જેવું લાગે છે? આટલા ભાવુક શું કરવા થાવ છો મામા, બધી ચિંતા છોડો ને. આ તો એવું છે ને કે બહાર હું કમાલ કરું છું ને, એટલે પોલીસ મારા ઘેર આવીને ધમાલ કરે છે. તમે આ બધી ચિંતા છોડો ને, નવા ધંધાનું વિચારો. બસ બેટા બસ, આ લડાઈ ઝઘડા તો તારી જિંદગી બની ગઈ છે. આ લોકો વાતો કરે છે કે તમારો દીકરો તો ખરાબ રસ્તે જઈ રહ્યો છે. હે મામી, એટલે તમને લાગે છે કે મારા સિવાય કોઈ બીજું ખુશ છે? વાત કરો છો. અરે બેટા મારી વાત તો સાંભળ, એને તો લગ્ન પણ કરી લીધા અને એના પરિવાર સાથે આનંદથી રહે છે. અચ્છા મામી, તમને એમ લાગે છે કે ખુશ છે? એ બોબડાએ આટલા વર્ષથી લગ્ન કર્યા છે તોય હજી એને ત્યાં બાળક નથી. બાળક વાત કરો છો. સોરી સોરી, હું ભૂલી ગયો હતો કે તમને બાળક નથી, માફ કરજો. દીકરા, તને બાપુજીએ ઘરે બોલાવ્યો છે. નવરાત્રિએ ઘરે માતાજીની પૂજા અર્ચના રાખી છે. એ હું ત્યાં નથી જવાનો, કારણ કે ત્યાં જઈશ ને તો એક જ પરિણામ આવશે, લડાઈ ઝઘડો. નફરત કરું છું હું એ બોબડાને. જ્યારે પણ મારો ચહેરો આઈનામાં જોઉં છું ને ત્યારે મને લાગે છે કે હું બોબડો થઈ ગયો છું. અરે બેટા, તમારા ઝઘડાનો ક્યારે અંત આવશે? ક્યારેય નહીં મામા, ક્યારેય નહીં. આ દુશ્મની ત્યારે થઈ જ્યારે હજી અમે બાળક હતા. બાળક એ જ્યારે જેલમાં હતો ત્યારે મેં એને બધી જ વાત કરી દીધી. 5 વર્ષ પછી જ્યારે એ જેલમાંથી બહાર આવ્યો ત્યારે એને મારી પીઠમાં ચાકુ ભોંકી દીધું હતું. તારી રાહ જોતા હશે. તમે સમજતા નથી મામી, હું ત્યાં જઈશ ને તો ફરીથી કઈક નવું થશે. એના કરતા છે ને હું નવરાત્રિમાં બેનના કપડા, શણગાર અને કરિયાણું બીજા કોઈના હાથે મોકલી દઈશ.
હા, એ આવી ગયું ગામડે જવાનું બસ સ્ટેન્ડ. એ જીત, જો એક કામ કર, આલે પૈસા, ઘર અને બેન માટે સામાન લઈને ગામડે પહોંચાડી દેજે. લે હેતુભાઈ, મને બહુ બીક લાગે છે. હે, તમારો બોબડો ભાઈ મને ખૂબ મારે છે. એ ફટુ, મારી હારે રહીને ડરે છે? એ ઘર કઈ એના એકલાનું નથી, એનો માલિક હું પણ છું. જા જા, તું ગામડે જા જા. હે, જવાનું સાધન છે ભાઈજી, ને ઉપર જવાનું વારો આવે છે ને, એને હું આમાં જ બેસાડી ને દવાખાને પહોંચાડું છું. વડીલ, હજુ મારો સ્વર્ગ માં જવાનો સમય આવ્યો નથી. એ ફટુ, આટલો ડરે છે શું કરવા? જોને બેજા ને ગામડે લઈ જા. ચાલ 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 ચાલ. આવ ભાઈ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસતિ લોક ઉજાગર, રામ દૂત કુલિત બલ દામા, અંજનિ પુત્ર પવન સુત રામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવારણ સુમત કે સંગે. એ ધમા, પેલા બોબડાની ઘરવાળી હેમા છે ને, એ છે તો ફટાકડા દેવી, બસ એક વાર આપણા હાથમાં આવી જાય ને. શું બકે છે આ? હુકુમ મેરે આકા. હા, તો અધ્યાયમાં પ્રભુ વિજય એવું કહેવા માંગે છે એ હું તમને સવિસ્તાર જણાવું છું કે હે કટરના કીડા, હે ખુજલી વાળા કૂતરા, તું મારા ઘર વિશે આડી અવળી વાતો કરે છે. આ દુષ્કૃત્ય કરવા બદલ પ્રભુ વિજય તરફથી તને એવો મેથી પાક આપવામાં આવશે કે જિંદગી પર તું બોલવાને લાયક પણ નહીં રહે. પડી સમજ? નાગનું ઝેર, નાગનું ઝેર, આ ભગતનું વેર, જીવ લઈને જ રહે છે. ભગત, ભગત નામ છે મારું. મારી સાથે દુશ્મનાવટ તને મોંઘી પડશે. આગળના અધ્યાયમાં પ્રભુ વિજય એવું કહેવા માંગે છે કે મોઘા અને સસ્તાની આ વિજયને કોઈ પરવા નથી, અને દોસ્તી ને દુશ્મની તો બરાબરના વ્યક્તિ સાથે થાય. અરે, તારી ઓકાત તો કૂતરાની પણ નથી, અને સિંહ સાથે તું વાત ભીડવા નીકળ્યો છું? પામર પ્રાણી. સંગડા, જવાબ હું તને આપીશ. સમય, સમય મહાન છે. આજ તારી છે, કાલ મારી રહેશે. ભગત નામ છે મારું. સનેડા, જો સાંભળ, હવે છે ને આ દુર્યોધન અને ભીમ બે જણા યુદ્ધ ભૂમિમાં લડી રહ્યા છે.
એટલે જોની હવે જોશ આવે, જુસ્સો આવે એવો જોરદાર ઠેકો વગાડે.